પાનોલી જીઆઈડીસીમાં નવનિર્મિત એમએસ જોલી ઓડિટોરિયમનો તારીખ 9મી માર્ચ 2022ના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું. જાણીતા ઉદ્યોગપતિ એમએસ જોલીના સ્મરણાર્થે જોલી પરિવારે આધુનિક સુવિધાઓથી સજ્જ ઓડિટોરિયમનું નિર્માણ કરાવ્યું. 9મી માર્ચના રોજ એમએસ જોલીની જન્મજયંતીએ તેનું લોકાર્પણ કરાયું. કાર્યક્રમને પ્રારંભે આમંત્રિતો તથા પ્રો લાઇફ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓએ એમએસ જોલીની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરી. સ્વ એમએસ જોલીના ધર્મપત્ની અનિરુદ્ધ કૌર જોલીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમણે કહ્યું કે એમએસ જોલી એક નાની કંપનીમાં નોકરી કરતા હતા. સામાન્ય નોકરીમાંથી આપબળે તેમણે આટલું મોટું સામ્રાજ્ય ઊભું કર્યું છે. પતિને યાદ કરતા પોતાની આંખોમાંથી અશ્રુની ધારા વહી હતી. हमारी जर्नी 1991 से शुरू हुई जब हम लोगों की शादी हुई थी. तब वो जॉब करते थे छोटी सी सैलरी में. हम लोगों ने छोटा सा घर किराए पे लिया था. 1500 किराया देते थे और थोड़ा सा खाते थे और कोई बैंक अकाउंट भी नहीं था. फिर हमने मिलकर बैंक अकाउंट खोला. कहते थे क्या करना है बचा के, खाओ पियो और उड़ा दो, ऐसा उनका था. तो धीरे धीरे फिर उनको जॉब में नहीं अच्छा लगता था, मुझे तो कुछ अपना ही करना है. तो फिर उन्होंने एक जेस केमिकल स्टार्ट किया था. सबसे पहले कर्म का वर्थ हुआ, धीरे धीरे युष्का हुई, बच्चे बड़े हुए, बिजनेस भी बड़ा हुआ. और युषिका तो उनकी सबसे लाडली बेटी, मतलब करण को और मेरे को डांट पड़ जाती थी, उसको तो सबसे मेरी बेटी, मेरी प्यारी बेटी, यही होता था. युषिका, I'd like to call युषिका on the stage. आना बेटा. तो सब कुछ है, पर आज हम उनको अच्छे से ही खुश होकर याद करेंगे. भरूच जिला भाजप प्रमुख मारुति सिंह अटोदरियाए एमएस जोली ने श्रद्धांजलि अर्पण करता जणाव्यू કે એમએસ જોલીની એક ખાસિયત હતી કે તેઓ નાનામાં નાના માણસને ઉપયોગી થતા હતા. કોઈ દિવસ તેમનો ઉદાસ ચહેરો નથી જોયો. તેમણે સ્વબળે સવાયા ગુજરાતની છબી ઊભી કરી છે. ગુજરાતી નહીં હોવા છતાં પણ, ગુજરાતી કરતા પણ સવાયા ગુજરાતીની છાપ મિસ્ટર જોલી આપણી વચ્ચે છોડીને ગયા છે. એક સારા મિત્ર ગુમાવ્યાનો આપણને જેટલો અફસોસ છે એનાથી વધારે એના પરિવારને તો હોય જ હોય. પંજાબથી ગુજરાતને અને અંકલેશ્વરને એની પોતાની કર્મભૂમિ બનાવી હોય અને ત્યાં પણ એમની સેવાની સુવાસ ડોરસબેનની હોસ્પિટલ કરીને છોડી છે ત્યારે એમએસ જોલી આપણી વચ્ચે નથી એવું કદાય આપણે માનતા પણ નથી. પાનોલી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ બીએસ પટેલે જણાવ્યું હતું કે પાનોલીમાં ઓડિટોરિયમની સુવિધા ન હતી. એમએસ જોલીનું સ્વપ્ન હતું કે ઓડિટોરિયમ બને અને તેમના પુત્ર કરણ જોલીએ 51 લાખ રૂપિયાનું અનુદાન આપી પિતાના સ્વપ્નને હકીકતમાં બદલ્યું છે. અમે પાનોલીમાં અમારી બધી સુવિધાઓ હતી પણ એક બિઝનેસ પર્પઝ માટેનો એક હોલ નહોતો અમારી પાસે. ત્યારે અમે મીટિંગમાં એમને કહ્યું કે આપણા પાનોલીમાં આ વસ્તુની ખોટ છે. ત્યારે એમને એમના શબ્દો હતા કે બીએસ તું કામ ચાલુ કરો, હમ કર દેંગે, ઉસકા કોઈ પ્રોબ્લેમ નહીં હોગા. લેકિન ભંડોળના લીધે અમે થોડા વિચારતા હતા, પણ એમનો જે સાથ અને સહકાર એમને આપ્યો એથી અમને ઉત્સાહ આવ્યો અને એમના બાર ભાઈ શ્રી કરણને અમે છેલ્લા 10 દિવસ પહેલા જ મળ્યા અને પપ્પાની કરણને કહ્યું તમારા પપ્પાની આ ઈચ્છા હતી કે ઓડિટોરિયમ એમના સાથે જોડાય અને એને વિધિન મિનિટમાં ભાઈ શ્રી કરણે એક્સેપ્ટ કરી અને 51 લાખનું દાન આપી આજે એમએસ જોલી ઓડિટોરિયમ તરીકે આપણે આજે એનું ઓપનિંગ કર્યું છે. થેન્ક્સ કરણ. એમએસ જોલીની જન્મજયંતીને અવસરે મોહિન્દર સિંહ, બળવંત કૌર, અવતાર કૌર, નરિન્દર કૌર અને હરપાલ સિંહનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે પ્રો લાઇફ ગ્રુપ ઓફ
ઇન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડિરેક્ટર કરણ જોલી સહિત સાક્ષી જોલી, યુસિકા જોલી, સિદ્ધાર્થ રઘુવંશી અને અનુરીત કૌર જોલી તથા પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. આ અવસરે સિદ્ધાર્થ રઘુવંશીએ તમામ કર્મચારીઓ પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે જો તમે ના ઉભા હોત તો અમે અહીં ના ઉભા હોત. ડિફિકલ્ટ રહા હૈ, બહોત સારે અપ એન્ડ ડાઉન્સ હૈ, સિર્ફ ફેમિલી કે ભી હૈ, કોવિડ કી વજહ સે ભી બહોત સારે ચેલેન્જીસ હૈ, બટ સ્પેશિયલ થેન્ક્સ ટુ ધ હોલ પ્રોલાઈફ ફેમિલી કી આપ લોગ એક્ચ્યુઅલ મે રુકે, આપ લોગો ને યે સબ લોગો કે દિમાગ મે સવાલ તો થા હી, પર સબ લોગ રુકે, સબ લોગ ખડે રહે હમારે સાથ. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ મહેશ પટેલે કહ્યું કે એમએસ જોલીએ વિશ્વાસ આપવાનું કામ કર્યું છે. તેઓ ભલે હયાત નથી, પણ તેમના પુત્ર કરણે પિતાના વારસાને આગળ ધપાવ્યો છે. और वो मोटिवेट बहुत मेरे लिए अचीवमेंट था. उसमें दिलीप भाई भी साथ में थे, हम तीनों 20 मिनट तक फैक्ट्री के बाहर डिस्कस किया था. मतलब मानव मॉलिक्यूल से मानवता तक की पूरी कथा उनमें थी. तो मैं जोली साहब पर वापस वंदन करता हूँ. वो नहीं है, लेकिन उनके जो काम है वो करण आज आगे बढ़ा रहा है. जो सोशल एक्टिविटी है, जो आज स्पेशली उनके पापा के नाम से 51 लाख रुपया તેઓ તેમની દીકરી યુસિકાને ખૂબ પ્રેમ કરતા હતા. આવવું રોકાવું અને રહેવું કુદરતનો નિયમ છે. અને બધા જ તમારે મારે જેટલા પણ શક્ય છે એ આપણે બધાએ એ કરવાનું છે. ને આજે સવિશેષ હું વંદન એમના માતૃશ્રીને કરીશ, બાને કરીશ. એમણે પણ એનું જે ઉછેર કર્યું, જતન કર્યું, જ્ઞાન આપ્યું, એને જે કક્ષા પર લઈ ગયા એનાથી એ નામ વ્યક્તિ રહે કે ન રહે, એનું કર્મ, એની પ્રકૃતિ અને એણે જે કંઈ વાવ્યું છે ને રડ્યું છે એ હંમેશા જીવંત રહેતું હોય છે. ને અને આપણી બધાની જવાબદારી એવી છે કે મનિન્દ્રસિંહ જોલીને આપણા શ્વાસ ચાલે છે ત્યાં સુધી એને જીવતો જ રાખીશું. મને પણ એવું ન માનશું કે મને ક્લાની નથી થતી, મને કોઈ અફસોસ કે દુઃખ નથી થતું, છોડી દો. મેં જે હું એટલું કહી શકીશ, એને કોઈ વિશેષણ નહીં આપું, કોઈ એને શબ્દો નહીં આપું. શબ્દથી વર્ણવી શકાય એવો એ માણસ ન હતો, નથી. માત્ર એના કાર્યથી જ એને જીવંત અને વર્ણવી શકાયું છે. થેન્ક યુ વેરી મચ. પ્રો લાઈફ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડિરેક્ટર કરણ જોલી પિતાને યાદ કરતા એકદમ ભાવુક થઈ ગયા હતા. તેમણે તમામ કર્મચારીઓ પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે બધા માટે સારું કરવાનું છે, પિતાના સ્વપ્નને સાકાર કરવાનું છે. તમારો સાથ અને સહકાર હશે તો બધું જ શક્ય છે. પિતાએ બધાનું સારું કર્યું છે અને હું પણ તેમની જ રાહ પર ચાલવાનો છું. ठीक है यार, पैसा तो वो तो सब ठीक है, आता जाता रहेगा, पर पापा के नाम पे कुछ तो करना ही करना है. कुछ अच्छा करेंगे तो आगे बढ़ेंगे. जब उन्होंने इतना कुछ किया है हमारे लिए तो इतना ये तो कोई छोटा चीज कर ही सकता. और ये तो सिर्फ शुरुआत है, आगे तो बहुत सारी चीजें करनी है और बहुत सारी चीजें करेंगे. ठीक है यार, पैसा तो वो तो सब ठीक है, आता जाता रहेगा, पर पापा के नाम पे कुछ तो करना ही करना है. कुछ अच्छा करेंगे तो आगे बढ़ेंगे. जब उन्होंने इतना कुछ किया है हमारे लिए तो इतना ये तो कोई छोटा चीज कर ही सकता. और ये तो सिर्फ शुरुआत है, आगे तो बहुत सारी चीजें करनी है और बहुत सारी चीजें करेंगे. आज बहुत अच्छी अच्छी स्पीचेस सुनने को मिली, सबने बहुत अच्छा बोला और उस चीज में मैं बहुत खुश हूँ. क्योंकि इंडस्ट्री और बाकी सब तो ठीक है, होता रहता है, पर सबसे बड़ी चीज़ जो पापा ने कमाई है वो है इज्जत. और वो चीज़ को तो खैर आज वो यहाँ पे तो नहीं है, ऊपर से देख ही रहे होंगे. और बट वो चीज़ का मुझे भी एक्चुअली बहुत ज़्यादा अभी भी रियलाइजेशन होता है जब मैं किसी को भी मिलता हूँ और जब सब उनका नाम लेते हैं. इतनी
फॉन्डनेस से इतना रिमेम्बर करते हैं, तो मुझे भी लगता है यार कि मैं शायद 1-2% भी कभी हो जाऊंगा ऐसा, तो मतलब बहुत अच्छा होगा। सॉरी। और मैं बाकी सबको यही कहना चाहता हूँ अपने प्रो लाइफ में जो सब भी हैं कि पापा भी सबको अपने परिवार जैसा ही देखते थे और मैं भी एकदम परिवार जैसा ही देखता हूँ सबको। और मुझे भी सबके लिए अच्छा ही करना है। और जो भी लोग आज जो भी हमारे काम करते भी हैं आगे भी करेंगे, मैं पूरा का पूरा ट्राई करूंगा कि जैसा उन्होंने किया है मैं भी करूं। और हम लोग जैसा उनका सपना था जो वो करना चाहते थे वो तो मैं करूं ही करूं, उससे भी आगे बढूं। और आप सबका सहारा रहेगा तो क्या क्या नहीं कर जाएंगे। बस यही है। और तो मैं ज्यादा बोल भी नहीं पाऊंगा, मन में बहुत कुछ है पापा के बारे में, तो अगर और चीजें बोलूंगा तो मेरे को और भी रोना ही आ जाएगा। और चीज इतने समय में कोई एक चीज भूलनी नहीं है, जिनका बहुत टाइम से एसोसिएशन भी रहा है, पापा बहुत बहुत मतलब अपने बेटे जैसा ही मानते थे, जैसा भी नहीं बेटा ही समझ लो योगेश भाई। और उन्होंने भी बहुत साथ दिया है। थैंक यू। एमएस जॉली ऑडिटोरियम ना लोकार्पण अवसरे प्रो लाइफ ग्रुप ऑफ इंडस्ट्रीज नी विविध कंपनी ना कर्मचारियों ने मोमेंटो आपी सम्मानित करवामा आव्या। नगरपालिका ना सभ्य सुधीर गुप्ता, अंकलेश्वर ग्राम्य पीआई पीआर गढ़वी, कांग्रेस ना प्रवक्ता नाजू फड़वाला, जीएसटी विभाग ना विनय कुपर सहित ना मेहमानों हाजर रही प्रसंग ने दीपाव्य होता। ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ।